આયુ ના મહમ વજ્રમ ધેનુ ના યસમી કામ દુઃખ પ્રજની કંદર સર્પાણા શસ્ત્રોમાં વજ્ર ગાયોમાં કામ જનન શક્તિમાં કામદેવ અને સર્પોમાં વાસુકી ભગવાનની વિભૂતિ છે વજ્ર આકાશમાંથી કોઈ કોઈ વાર તારો ખરતો દેખાય છે તે જ્યારે પૃથ્વી ઉપર પડે છે તે પદાર્થમાંથી જે શસ્ત્ર બનાવવામાં આવે તેને વજ્ર કહેવાય છે તે પદાર્થ એટલો ઘટ હોય છે કે તે કોઈનાથી પણ કપાતો નથી આવું વજ્ર ભગવાનની વિભૂતિ છે ગીતા અને ભગવાન પ્રજાને શસ્ત્રધારી બનાવે છે શસ્ત્ર ત્યાગી નથી બનાવતા પોતે શસ્ત્રધારી છે અને સૌને શસ્ત્ર ધારણ કરવાની પ્રેરણા આપે છે કામ દુઃખ કામધેનું એટલે ગમે ત્યારે દોહવા દે તેને કામધેનું કહેવાય ધૈનું શબ્દનો અર્થ માત્ર ગાય નથી પણ દૂઝણી ગાય એવો થાય છે કંદર્પ કંદર્પ એટલે કામદેવ સૌનો દર્પ ઉતારે તે કામદેવ દર્પ એટલે અભિમાન કોઈ અભિમાન કરે કે કામ મારું કશું બગાડી શકતો નથી હું કામ વિજયી જઈ છું તેવું કોઈ અભિમાન કરે તો તેના દર્પને પળવારમાં ઉતારી નાખે તેને કંદર્પ કહેવાય આવો કંદર્પ ભગવાનની વિભૂતિ છે કારણ કે તેનાથી પ્રજનન પરંપરા ચાલતી રહે છે નર અને માદા બંને કામાતુર થાય છે ત્યારે જ બીજારોપણ થઈ શકે છે જો કામાતુર થાય જ નહીં તો પ્રજનન પ્રક્રિયા ચાલે નહીં તેથી કંદર્પને વિભૂતિ કહ્યો છે વાસુકી બધા સર્પોનો રાજા વાસુકી છે વાસુકી નાગના નેત્રા બનાવી સમુદ્ર મંથન કરી શકાયું હતું મંદ્રાચલ પર્વતને રવૈયો કરો તો તેવા જ નેત્રા જોઈએ વાસુકી દ્વારા આ થયું હતું તેથી તે વિભૂતિ છે અનંતી નાગા નામ વરુણો યાદ સામહમ પિતૃણા મર્યમા ચાસ્મી યમ સંયમતામહમ નાગોમાં અનંત જળચરોમાં વરુણ પિતૃઓમાં અર્યમા અને નિયંત્રણ કરનારાઓમાં યમ ભગવાનની વિભૂતિ છે અર્યમા આપણે બ્રહ્મપૂજકની સાથે પિતૃ પૂજક પણ કરવામાં આવે તો માત્ર જીવતા માણસોનો જ સંબંધ રાખવો તે અદમ સ્વાર્થ કહેવાય મરેલા ઉપકારકોને પણ યાદ કરતા રહેવું તે સાચો સંબંધ કહેવાય આટલા માટે હિન્દુઓ સમય સમય ઉપર પિતૃઓની વિધિ કરતા રહે છે પિતૃઓના સાત ગણો છે તે આ પ્રમાણે છે કવ્ય બાહ અનલ સોમ યમ્યવાત બહેશ આ સાત ગણોમાં અર્યમા સૌથી શ્રેષ્ઠ છે તેથી તે ભગવાનની વિભૂતિ છે યમ યમ રાજા ભગવાનની વિભૂતિ છે યમ ન્યાયનું પ્રતીક છે તે ન્યાયાધીશ છે તે પક્ષપાત નથી કરતા જેના જેવા કર્મો હોય તેને તેઓ દંડ આપે છે દંડથી નિયંત્રણ રહે છે એટલે રાજાના હાથમાં દંડ મૂકવામાં આવે છે દંડ પરાક્રમથી આપી શકાય છે જે કાચા પોચા દુર્બળ મનના હોય તે દંડ ન આપી શકે ફાંસીની સજા પણ જરૂરી છે તેથી તો અપરાધીઓનું નિયમન કરી શકાય છે યમ ઢીલા પડે તો નિયમન ઢીલું થઈ જાય તો અરાજકતા થઈ જાય અરાજકતા પ્રજા માટે મોટો શત્રુ કહેવાય તેથી યમ મંગળકારી છે યમ ન ક્રૂર હોય ન દયાળુ હોય તે ન્યાયી હોય મૃત્યુના ભયથી બધું નિયંત્રણ ચાલે છે મૃત્યુનો ભાઈ દૂર થઈ જાય તો નિયંત્રણ રહે નહીં તેથી યમરાજ વિભૂતિ છે પ્રહલાદ ચાસ્મી દૈત્યા નામ કાલહ કલયતામહમ મૃગાણાં મૃગેન્દ્રો અહમ વૈન તેયશ પક્ષી નામ દૈત્યોમાં પ્રહલાદ ગણતરી કરનારાઓમાં સમય વન્ય પશુઓમાં સિંહ અને પક્ષીઓમાં ગરુડ ભગવાનની વિભૂતિ છે પ્રહલાદ દૈત્યોમાં પ્રહલાદ ભગવાનની વિભૂતિ છે દૈત્ય શબ્દના બે અર્થ છે ક્રૂર કર્મો કરે તેને દૈત્ય કહેવાય છે અને દીતિના પુત્રોને પણ દૈત્ય કહેવાય છે પ્રહલાદ ક્રૂર કર્મી નથી પણ દૈત્ય વંશમાં જન્મ્યો છે તેથી દૈત્ય પ્રાચીન કાળમાં યક્ષ રાક્ષસ કિન્નર દૈત્ય માનવ જાતિઓ હતી જે જુદી જુદી વિચારધારા અને આચારધારા માનનારી રહેતી જેમ આજે છે ઋષિમુનિઓ યજ્ઞ કરતા તે આ રાક્ષસ દૈત્ય દાનવ જાતિના લોકોને ગમતા નહીં તેથી ભંગ કરતા આથી સંઘર્ષ થતો લેખકો ઋષિ પક્ષના થયા તેથી તેમણે સ્વપક્ષને મહાન અને પરપક્ષને અધમ ચિતર્યા પણ વિપક્ષમાં પણ ઘણા ઉત્તમ પુરુષો થયા હતા જેમાં પ્રહલાદ પણ ગણાય છે તે દૈત્ય કુળમાં જન્મ્યો હોવાથી દૈત્ય કહેવાયો પણ તે ભક્ત હોવાથી વિભૂતિ બની ગયો એક બીજો ભાવ પણ છે અગ્નિપૂજક આર્યો જ્યારે દૂર દૂરના વનોમાં નિવાસ કરવા લાગ્યા ત્યારે સ્થાનિક વનવાસી લોકોને તે ન ગમ્યું તેથી તેમનો સંઘર્ષ થયો આજે પણ થાય છે નવા આવનાર પ્રવાસી જ્યારે સ્થાયી નિવાસી થવા માંગે ત્યારે જૂના નિવાસીઓ વિરોધ કરે તેમાંથી સંઘર્ષ થાય આ સંઘર્ષમાં સામા પક્ષને અધમ બતાવવામાં આવે તે સ્વાભાવિક છે આ રીતે પણ રાક્ષસ દાનવ દૈત્ય વગેરે જાતિઓ થઈ હતી ભગવાન તો તેમાં પણ પોતાની વિભૂતિ બતાવે છે કાલ કાલ એટલે સમય જેમ જેમ પ્રજાનો બૌદ્ધિક વિકાસ થતો જાય તેમ તેમ તે સૂક્ષ્મ અને વિશાળ માપોનો નિર્ણય કરતી થાય તેના આધારે ગણિત રચાય ગણિત બધા વિજ્ઞાનનું મૂળ છે ગણિત વિના વિજ્ઞાન હોય જ નહીં ખગોળ ગણિતમાં પળ પળથી પ્રકાશ વર્ષ સુધીના માપ જરૂરી છે આવી ગણતરી કરનારા જે ગણિતજ્ઞો છે તેમાં સમય એ ભગવાનની વિભૂતિ છે મૃગેન્દ્ર મૃગેન્દ્ર એટલે સિંહ વન્ય પશુઓમાં તે ભગવાનની વિભૂતિ છે તે રાજા છે પૂરા વનનું નિયંત્રણ કરે છે પરાક્રમી પુરુષોને સિંહ જેવો એવું સન્માન અપાય છે હરણા જેવો એવું માન નથી અપાતું મહાશક્તિ સિંહ ઉપર સવારી કરે છે તેથી તો તે શુંભ નિશુંબ મહિષાસુરનો વધ કરી શકે છે વૈનતેય પક્ષીઓમાં ગરુડ વિભૂતિ છે વિનતાનો પુત્ર હોવાથી તેને વૈનતેય કહેવાય છે તે ભગવાનનું વાહન થઈ શકે છે કારણ કે તેમાં તીવ્ર ગતિ અને પરાક્રમ બંને છે પવનઃ પવતામી રામ શસ્ત્ર વૃતામહમ જાસ્મી સ્રોત સામસમી જાનવી પવિત્ર કરનારાઓમાં પવન શસ્ત્રધારીઓમાં રામ જળચર પ્રાણીઓમાં મકર અને નદીઓમાં જાહ્નવી ગંગા ભગવાનની વિભૂતિ છે પવન પવિત્ર કરનારાઓમાં પવન વિભૂતિ છે પવનથી વાતાવરણ પવિત્ર થાય છે શુદ્ધ હવા પરમેશ્વરની સૌથી મોટી બક્ષિસ છે આપણે તેને દૂષિત બનાવીએ છીએ દૂષિત હવામાં જીવવું સૌથી મોટું દુર્ભાગ્ય કહેવાય વૃક્ષો વાયુને શુદ્ધ કરે છે કારખાનાઓની જીવનીઓમાંથી નીકળતો ધુમાડો વાયુને પ્રદૂષિત કરે છે પણ વાયુમાં ગતિ હોવાથી દૂષણને દૂર દૂર લઈ જાય છે જો ગતિ ના હોત તો જીવવું કઠિન થઈ જાત સૂર્યના કિરણો અને પવન બંને મળી અને પર્યાવરણને શુદ્ધ રાખે છે તેથી પવન વિભૂતિ છે રામ ભગવાન છે પણ ગીતામાં તે વિભૂતિ છે ગીતા અહમ અને મમ શબ્દોનો પ્રયોગ કરે છે ત્યારે તે કોઈ વાર પરબ્રહ્મ પરમાત્માના અર્થમાં કરે છે તો કોઈ વાર કૃષ્ણના રૂપમાં કરે છે આ બંનેના ભેદોને સમજવા જરૂરી છે આ બધી વિભૂતિઓ પર બ્રહ્મ પરમાત્માની છે તેમાં રામ પણ વિભૂતિ છે પણ અહી રામને મર્યાદા પુરુષોત્તમ તરીકે વિભૂતિપદ નથી આપ્યું તે તુલસીના રામ છે અહીં તો શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠતાના રૂપમાં વિભૂતિપદ અપાયું છે રામ શસ્ત્રધારી છે જેના ભગવાન શસ્ત્રધારી હોય તેના ભક્ત શસ્ત્ર ત્યાગી કેમ હોઈ શકે પણ તેવું થયું છે રામ ભક્તો ખડતાળ ધારી મંજીરાધારી ધારી તો થયા પણ શસ્ત્ર ત્યાગી થયા તેથી ભક્ત માંથી બગતડા ગાધારી છે ખરા રામ ભક્ત છે પણ ગદા ત્યાગ કરતા નથી રામ પણ કદી ગદા ત્યાગી દેવાનો ઉપદેશ આપતા નથી તેથી ભક્ત અને ભગવાન બંને પરાક્રમી મહાન છે પછી પલાઠિયા ભગવાન આવ્યા જેમણે પોતે શસ્ત્ર ત્યાગ કર્યો અને ભક્તોને સદંતર ત્યાગ કરાવ્યો વિનાનું ખેતર થઈ ગયું લૂંટો ભાઈ લૂંટો કોઈ પૂછનારું કે રોકનારું નથી રોકનારા ધ્યાનમાં બેસી ગયા છે કોઈ વિપસ્યના કરે છે તો કોઈ પ્રેક્ષા કરે છે બધા અંતર્મુખતાનો આનંદ લઈ રહ્યા છે અને આ લૂંટારાઓ લૂંટવાનો આનંદ લઈ રહ્યા છે શસ્ત્રધારી રામ પ્રેરણા આપે છે હનુમાન જેવા ગદાધારી ભક્ત બનો માત્ર મંજીરાધારી બગતડા ન બનો જરા વિચાર કરો કે રામની વાનર સેના મંજીરા અને ખડતાલો લઈને લંકા જીતવા કઈ હોત તો શું થાત મગર જળચર પ્રાણીઓ ખાસ કરીને માછલાઓમાં મગર વિભૂતિ છે જાહવી જાહ્નવી એટલે ગંગાજી ભાગીરથી ભગવાનની વિભૂતિ છે સરગાણા માદિરંતશ્ચર મધ્યમ ચૈવા મર્જુન અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ નામ વાદ પ્રવદતા અર્જુન સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય પણ હું જ છું બધી વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા મારી વિભૂતિ છે ધર્મ કરનારાઓમાં વાદ પણ મારી વિભૂતિ છે સરગ સૃષ્ટિની કોઈ કાળે ઉત્પત્તિ થઈ છે અને કોઈ કાળે તેનો અંત પણ થશે અત્યારે આદિ અને અંતની વચ્ચે મધ્ય ભાગ ચાલી રહ્યો છે આ ત્રણે આદિ મધ્ય અને અંત ત્રણે કાળ પરમાત્માની જ વિભૂતિ છે અધ્યાત્મ વિદ્યા જે વિદ્યાથી આત્મા અને પરમાત્માનું જ્ઞાન થાય તેને અધ્યાત્મ વિદ્યા કહેવાય છે બાકીની બધી ભૌતિક વિદ્યા કહેવાય છે ભૌતિક વિદ્યાને અપરા વિદ્યા પણ કહેવાય છે અને અધ્યાત્મ પરા પરાવિદ્યા કહેવાય છે આ બંને વિદ્યાઓને જાણવી જોઈએ પહેલા અપરા વિદ્યાને જાણવી જોઈએ તેનાથી જીવન સુખી સમૃદ્ધ અને સુરક્ષિત બનતું હોય છે તેના વિના વ્યક્તિ અને પ્રજા દરિદ્ર અને દુઃખી થતી હોય છે પછી અધ્યાત્મ વિદ્યા જાણવી જોઈએ તેનાથી આંતરિક શાંતિ પ્રાપ્ત થાય છે આ બંને વિદ્યાઓ જાણવી જોઈએ બેમાંથી એકેની ઉપેક્ષા ન કરાય પણ અધ્યાત્મ વિદ્યાથી શાંતિ અને તૃપ્તિ મળતી હોવાથી તે ભગવાનની વિભૂતિ છે બાદ સત્યને જાણવા પામવા માટે વિદ્વાનો સાથે મળી જે ચર્ચા કરે છે તેને વાદ કહેવાય છે આ ચર્ચાની ત્રણ કક્ષાઓ છે વાદ વિતંડ અને જલ્પ બંને પક્ષો જ્યારે તત્વને જાણવા માટે ચર્ચા કરે ત્યારે તેને વાદ કહેવાય તત્વ બુબુત્સા વાદ પોતાના પક્ષની સ્થાપના કર્યા વિના માત્ર પરપક્ષનું ખંડન જ કર્યા કરવું તે વિતંડ છે નિયમ એવો હોય છે કે પહેલા તમે તમારો પક્ષ સ્થાપિત કરો તમે શું માનો છો તે વિતંડ છે તે માન્ય નથી હોતો છળકપટ કરી અને સામા પક્ષને હરાવો તે જલ્પ છે એટલે વિતંડ અને જલ્પ બંને સત્યની શોધ માટે બાધક છે માત્ર વાદ જ ઉપયોગી છે વાદમાં હારજીત હોતી નથી બંને પક્ષો સત્યની જીત ઈચ્છતા હોય છે વાદ તેજ કરી શકે જે પોતાના પક્ષના અસત્યને સ્વીકારવા તૈયાર હોય ચર્ચામાં જયારે બે ગ્રુપ બની જાય અને ભયંકર રાગ દ્વેષ થઈ જાય તો સત્ય તો ન મળે થઈ જાય તેથી વાદને ભગવાન અક્ષરામ અહમેવા ક્ષયહ કાલો દાતા અહમ વિશ્વતો મુખ અક્ષરોમાં અકાર વિભૂતિ છે સમાસોમાં દ્વંદ સમાસ વિભૂતિ છે કાલોમાં અક્ષયકાળ અને ધાતા પણ પરમેશ્વરની વિભૂતિ છે થોડી વ્યાકરણની વાત કરે છે ભાષા હોય એટલે વ્યાકરણ હોય ભાષા બે પ્રકારની હોય છે ધ્વન્યાત્મક અને વર્ણાત્મક પશુ પક્ષીઓ માત્ર ધ્વનિ જ કરે છે જે બે ત્રણ ચાર કે પાંચ જેટલા સીમિત હોય છે કૂતરાનું અધ્યયન કરજો તે કરુણ ધ્વનિ કાઢે છે હાસ્ય ધ્વનિ કાઢે છે કૃદ્ધ ધ્વનિ કાઢે છે જુદા જુદા ધ્વનિ દ્વારા તે પોતાની અભિવ્યક્તિ કરે છે પણ તે ગાળો બોલી શકતો નથી માનો કે આપણી માફક તે પણ ક્રોધમાં ગાળો બોલી શકતો હોત તો તેનું એ તેની ભાષાની ગાળો જ છે પણ તેને નથી કોયલ કાગડો હોલો ચકલી માત્ર એક જ ધ્વનિ કાઢે છે કીડી મકોડી વગેરે ધ્વનિ વિનાના હોય છે આ બધા પાસે વર્ણાત્મક ભાષા ન હોવા છતાં પોતપોતાનો બધો વ્યવહાર ચલાવે છે કશી ઉણપ દેખાતી નથી માત્ર માણસ જ એક એવું પ્રાણી છે જેની પાસે વર્ણાત્મક ભાષા છે એકલા ભારતમાં જ બસો પચાસ બોલીઓ બોલાય છે વિશ્વભરમાં તો સેંકડો કદાચ હજારો ભાષાઓ બોલીઓ બોલાય છે કેટલાક લોકો એવો અભિનિવેશપૂર્વકનો ભ્રમ સેવે છે કે પહેલા વિશ્વભરમાં માત્ર એક જ સંસ્કૃત ભાષા જ હતી આ સાચું નથી સંસ્કૃતનો અર્થ જ થાય છે સુધારેલી તેના પહેલા પણ માનવ સમુદાયમાં કેટલીય ભાષાઓના તબક્કા આવ્યા હતા પછી સુધરતા સુધરતા સંસ્કૃત રૂપ આવ્યું તેને સંસ્કૃત એટલા માટે કહેવાય કે બધી ભાષાઓ માટે નિયમ હોય છે કે પહેલા ભાષા અને પછી વ્યાકરણ જ્યારે સંસ્કૃત માટે પહેલા વ્યાકરણ અને પછી ભાષાનું રૂપ બન્યું જેથી સેંકડો વર્ષોથી તે એકરૂપ રહી શકી છે પણ તેથી તે લોક ભાષા ન થઈ શકી દેવભાષા થઈ ગઈ મૂળ વાત ઉપર આવીએ વિશ્વની જેટલી ભાષાઓ છે તે બધીમાં અકાર તો હોય જ અકાર વિનાની ભાષા જ ન હોય અને લગભગ બધી જ ભાષા અકારથી શરૂ થાય છે તેથી અકાર ભગવાનની વિભૂતિ છે ઘણી ભાષાઓમાં બાકીના સ્વરો અને વ્યંજનોમાંથી ઘણા નથી હોતા અથવા ઓછા વધતા હોય છે દ્વંદ ભાષાની પ્રૌઢતા જોડાક્ષરો અને સમાસોથી થતી હોય છે શરૂઆતની ભાષામાં જોડાક્ષરો નથી હોતા તે બા ચા પા જેવી હોય છે બાળક જોડાક્ષરો બોલી શકતું નથી તેમ શરૂઆતની પ્રજા પણ જોડાક્ષરો વિનાની થોડા જ શબ્દોવાળી ભાષા બોલતી હતી પછી જેમ જેમ તેમાં પ્રૌઢતા આવતી ગઈ તેમ તેમ જોડાક્ષરો વધવા લાગ્યા સૌથી વધુ જોડાક્ષરોવાળી ભાષા સંસ્કૃત છે જીભના કટકા કરી નાખવા પડે તેવા ઉચ્ચારણો તેમાં છે કદાચ તેથી તે દેવભાષા થઈ હશે બીજી પ્રૌઢતા સમાસોથી આવતી હોય છે સમાસ એટલે ભેગું કરવું એક બીજામાં સમાવી લેવું તે સમાસના ચાર પ્રકાર છે અવ્યયી ભાવ તત્પુરુષ બહુવ્રીહી અને દ્વંદ બીજા બે છે દ્વિગુ અને કર્મધારાઈ પણ તે તત્પુરુષમાં જ સમાવિષ્ટ થઈ જતા હોવાથી ચાર જ સમાસો માન્ય થાય છે ઉદાહરણોથી વાત સમજાશે સંસ્કૃત ભાષામાં બધી ભાષાઓમાં પણ કેટલાક ઉપસર્ગો અને કેટલાક અવ્યયો હોય છે જે લગાડવાથી નવા શબ્દો બને છે અને નવા અર્થો પણ થાય છે જેમ કે અધ્યક્ષ ઉપરથી ઉપાધ્યક્ષ અહીં ઉપગૌણાર્થ વાચક છે રામદૂત આ તત્પુરુષ સમાસ છે રામનો દૂત અહીં દૂતની પ્રધાનતા છે રાષ્ટ્રપતિ નિગમાધ્યક્ષ રાજનેતા ભારત રત્ન વગેરે શબ્દોમાં ઉત્તર પદની પ્રધાનતા હોવાથી કર્મ ધારિત અહીં બંને પદોની નહી ત્રીજા જ પદની પ્રધાનતા છે પીણું જેનું વસ્ત્ર છે તે કૃષ્ણ આને બહુવિહિ કહેવાય છે જેમાં બંને પદોની પ્રધાનતા હોય છે તેને દ્વંદ કહેવાય છે જેમ કે રામ લક્ષ્મણો અહી રામ અને લક્ષ્મણ બંનેની પ્રધાનતા છે અને અવ્યય દ્વારા તે બે પદોને જોડે છે જેમ કે પતિ અને પત્ની પતિ પત્ની માતા અને પિતા માતા પિતા ભાઈ ભાભી વગેરે શબ્દો દ્વંદ સમાસથી જોડાયેલા છે તેથી તે ભગવાનની વિભૂતિ છે જેમાં જોડાનાર બંનેની મહત્તા રહે અને જોડાય તે દ્વંદ કહેવાય કાલ કાલમાં જે અક્ષય કાળ છે તે પરમેશ્વરની વિભૂતિ છે અક્ષય કાળ એટલે શું થોડી સમજવાની વાત છે કાળના ત્રણ પ્રકાર છે સમય બતાવતો કાળ પ્રલય કાળ અને શાશ્વત કાળ સમય બતાવતો કાળ એક નથી કારણ કે માત્ર પૃથ્વીની જ વાત કરીએ તો અત્યારે ભારતમાં બપોરના એક વાગ્યો છે પણ જાપાન અમેરિકા વગેરે દેશોમાં એક નથી વાગ્યો જુદો જ સમય છે સમયરૂપી કાળ સૂર્ય આધારિત છે અને સૂર્ય સ્થિર નથી તેથી કાળ પણ સ્થિર નથી માનો કે કાળ સ્થિર થઈ જાય અને હંમેશના માટે એક જ વાગતો રહે તો બધો વ્યવહાર બંધ થઈ જાય પણ એક ક્યાં આધારે વાગે બાર વાગે તો એક વાગે નહીં એટલે સમયરૂપી કાળ સ્થિર નથી ખરેખર તો તે છે જ નહીં વ્યવહારિક કાલ્પનિક માત્ર છે દિશા અને કાળ બંને સાપેક્ષ અને માત્ર વ્યવહારિક જ છે વાસ્તવિક નથી એક કાળ તો આ થયો બીજો કાળ પ્રલય સમયનો છે ત્યારે સૂર્ય નથી કારણ કે બધાનો મહાપ્રલય થઈ ગયો હોવાથી કશું જ નથી માત્ર પ્રકૃતિ જ છે ગાઢ અંધકાર છે આને આપણે મહાકાલી કહીએ છીએ આ સમયે કાળ છે જ નહીં કારણ કે સમયનો નિર્ધાર કરાવનાર સૂર્ય વગેરે નથી ત્રીજો કાળ શાશ્વત છે તે સાપેક્ષ નથી તે પરમાત્મા છે તેથી તેને મહાકાળ કહેવાય છે શું ન હોય ત્યારે પણ તે તો હોય જ છે તે ન હોય તો પ્રલયની મુદત પૂરી થઈ તે કોના આધારે નક્કી થાય તેથી તેવા કાળને અક્ષય કાળ કહેવાય છે વિશ્વ તો મુખ ચારે તરફ સત્તા ધરાવનાર સૌને ધારણ કરનાર પરમાત્મા પોતે છે જરા વિચારીએ આપણને કોણ ધારણ કરે છે ધરતી તેથી તો એને ધરતી કહેવાય છે પૃથ્વી તો આકાશમાં એક ગોળાની માફક ફર્યા કરે છે તેના ગોળ ભાગમાં ઉપર નીચે બંને ભાગો છે નીચેના ભાગમાંથી વસ્તુઓ ફેંકાય કેમ નથી જતી પ્રયોગ ખાતર એક મોટો ગોળો લ્યો તેને અદ્ધર રાખો તેના મથાળે એક સિક્કો મૂકો રહી જશે પણ તેના તળીએ સિક્કો રહેશે નહીં આમ પૃથ્વીના મથાળે તો પદાર્થો રહી શકે પણ તળિયે કેવી રીતે રહી શકે તેમાં પણ સમુદ્રનું પાણી તો કેવી રીતે રહી શકે વૈજ્ઞાનિકો જવાબ આપે છે કે ગુરુત્વાકર્ષણથી બધું પૃથ્વીને ચોંટી રહે છે પણ પ્રશ્ન એ થાય કે ગુરુત્વાકર્ષણ કોના આધારે પૃથ્વીને ચોંટી રહ્યું છે જે અબજો ટન વજનને પૃથ્વી સાથે ચોંટાડી રાખે છે તેનું વજન કેટલું હશે બહાર ઉપાડનાર ક્રેનનું વજન બહાર કરતા વધારે હોય છે ગુરુત્વાકર્ષણનું વજન કેટલું હશે તેનો આધાર કોણ હશે જે હશે તેને ગીતા ધાતા કહે છે તે જ સંતુલન પૂર્વક બ્રહ્માંડો ધારણ કરે છે તેથી તે વિશ્વ તો મુખ છે મૃત્યુ સર્વહર મુદ ભવશ્ય ભવિષ્યતામ કીર્તિ શ્રીવાક ચ નારીણામ સ્મૃતિ મેધાર ધ્રુતિ ક્ષમા બધા પદાર્થોનો નાશ કરનાર મૃત્યુ પરમેશ્વરની વિભૂતિ છે ભવિષ્યમાં થનારા બધા પદાર્થોની ઉત્પત્તિનો હેતુ પણ ભગવાનની વિભૂતિ છે અને સ્ત્રીઓમાં વાક કીર્તિ શ્રી સ્મૃતિ મેધા ધ્રુતિ અને ક્ષમા પણ વિભૂતિઓ છે મૃત્યુ બધું જ નાશવંત છે સતત નષ્ટ થવાની પ્રક્રિયા ચાલી રહી છે ચૈતન્ય તત્વ સિવાય જળ માત્ર નષ્ટ થઈ રહ્યા છે નાશ થાય તો જ થાય સૂર્ય ચંદ્ર તારાઓ નક્ષત્રો અને નિહારિકાઓ બધા જ નાશ તરફ દોડી રહ્યા છે આપણી કરીએ આપણી ઉંમરની લિમિટ કોને નક્કી કરી છે જેમ દવાની શીશી ઉપર એક્સપાયરી ડેટ લખી હોય છે તેમ આપણા ઉપર કોઈએ મૃત્યુ ડેટ લખી દીધી છે બાળક જન્મતા જ પેલી ડેટ તરફ દોડવા માંડે છે આપણે તેની જન્મતિથિ ઉજવીએ છીએ પણ ખરેખર તો તે મૃત્યુની તિથિ તરફ દોડી રહ્યું છે કોઈને અમર કરી શકાતું નથી આ મૃત્યુ વિનાશ પરમેશ્વરની વિભૂતિ છે અને તે છે તો જીવન છે આવી જ રીતે ભવિષ્યમાં થનારા તમામ પદાર્થો કોઈ યોજનાપૂર્વક થઈ રહ્યા છે આપોઆપ ઓચિંતાના થઈ જતા નથી આ બધાનો ઉદભવ પણ પરમેશ્વરની વિભૂતિ છે જે લોકો દેહ નિંદકો છે તે મૂર્ખાઓ છે તે કહે છે કે દૂધ પાક જેવો ઉત્તમ આહાર ખાઈને આપણે દુર્ગંધ મારતો કે કફ વગેરે કરી નાખીએ છીએ આ શરીર કેટલું અધમ છે દૂધપાકની આવી દશા કરી નાખી પણ તેમને ખબર નથી કે દૂધપાકે માત્ર મળ જ નથી કર્યા મળ થતા પહેલા તેને રક્ત કર્યું છે જે જીવન છે રક્તથી માણસ જીવે છે એટલું જ નહીં એ જ દૂધપાકથી આ શરીરે રજ અને વીર્ય કર્યું છે જેની કોઈ કિંમત નથી રજ અને વીર્ય ન થાય તો આગળનું જીવન જ ન થાય એટલે દેહ માત્ર મળમૂત્ર જ નથી કરતું તે રક્ત વીર્ય રજ વગેરે ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ પણ રચે છે કેટલાક આત્મઘેલા દેહ નિંદકો સતત દેહની નિંદા કરતા રહે છે અને હું દેહ નથી માત્ર આત્મા જ છું તેવી વાતો કરે છે પણ જો તેમને રક્ત કેમ્પમાં રક્તદાન કરવાનું કહો તો દૂર ભાગે છે આ મારો અનુભવ છે અકસ્માત થાય તો રક્ત લે ખરા પણ કોઈને રક્ત આપતા નથી આત્મા મહાન છે તો દેહ પણ મહાન છે દેહને ધિકારવાની જરૂર નથી તેની મહત્તા સમજવી જોઈએ એટલે ભગવાન કહે છે કે ભવિષ્યમાં થનારી ઉત્પત્તિનો ઉદભવ પણ મારી વિભૂતિ છે સ્ત્રી સ્ત્રીઓમાં સાત ગુણો બતાવ્યા છે કીર્તિ શ્રી વાણી સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા આ બધા ગુણો તો પુરુષોમાં પણ હોય છે પછી સ્ત્રીઓની જ વાત કેમ કરાય છે કારણ સમજવા જેવું છે કીર્તિ સ્ત્રીની કીર્તિ જલ્દી અને થોડી ઉદારતાથી પણ થાય છે જે કાર્યો હજારો પુરુષોએ કર્યા તોય તેમની કીર્તિ ન થઈ તે કામ જો કોઈ સ્ત્રી કરી બતાવે તો તેની કીર્તિ થઈ જાય પુરુષ ધીગાણે ચડે અને કદાચ ખપી જાય તો તેનું નામ થાય ન પણ થાય પણ જો ગામમાંથી એકાદ સ્ત્રી રણચંડી થઈને હાથમાં તલવાર લઈને મેદાને પડી હોય તો તેની કીર્તિ તરત જ થઈ જાય આ તેની વિશેષતા કહેવાય શ્રી શ્રી એટલે રૂપ સૌંદર્ય રૂપાળા તો પુરુષો પણ હોય છે પણ જાહેર ખબરોમાં પુરુષોના ચહેરા બતાવાઓના જ બતાવાય છે સાબુ ક્રીમ શેમ્પુ વગેરે બધું જ સ્ત્રીઓના રૂપાળા ચહેરાથી જ બતાવાય છે કોઈ પુરુષને રૂપરૂપનો અંબાર એવું ભાગ્યે જ કહેવાતું હશે પણ સ્ત્રી માટે આ વાક્ય વારંવાર વપરાય છે કદાચ તેથી તો આજકાલની યુવતીઓ સ્કૂટર ઉપર નીકળે છે ત્યારે ચહેરા ઉપર દુપટ્ટો લપેટીને નીકળે છે બે આંખો જ દેખાતી હોય છે જાણે ભૂતડીઓ ભમી રહી હોય કોઈ પુરુષને આમ ચહેરો ઢાંકીને સ્કૂટર ઉપર જતો જોવામાં આવતો નથી રૂપ સ્ત્રીનું જીવન છે પૌરુષ પુરુષનું જીવન છે આ ભેદ સમજાય તો સ્ત્રી પુરુષ એક સરખાં છે તેવું બોલવાની ફેશન બંધ થઈ જાય વાક વાક એટલે વાણી પુરુષ વક્તાઓ કરતા ઘણી ઉલટની કક્ષાનું પ્રવચન પણ જો સ્ત્રી કરતી હોય તો ટોળે ટોળા ઉમટી પડે એવું જ પ્રવચન પુરુષ કરે તો કંઈ નહીં આ સ્ત્રીની વાણીની વિશેષતા કહેવાય બીજો ભાવ સ્ત્રીની વાણી વેતરી નાખે તેવી હોય છે તે મહેણા મારવામાં પાવરતી હોય છે એવું બોલે કે હાડો હાડ ઉતરી જાય આ સ્ત્રીની વાણીનો પ્રભાવ કહેવાય તેથી કુળ મર્યાદાની લગામ લગાવીને તેને માટે ઓછું અને માપનું બોલવાની પદ્ધતિ સ્વીકારવામાં આવી છે ગયેલી સ્ત્રી જે બોલે તે ન બોલી શકે સ્મૃતિ પુરુષની તુલનામાં સ્ત્રીની સ્મરણ શક્તિ ઘણી હોય છે તે પ્રેમને બોલી શકતી નથી તેથી જુર્યા કરે છે પણ તે ડંખને બોલી શકતી નથી તેથી ડંખના ઝેરમાં બળા કરે છે તે અબળા છે અને પ્રબળા પણ છે જો એકલી હોય તો અબળા છે પણ જો એને બળવીર પુરુષનો સાથ હોય તો તે પ્રબળા છે મેધા પ્રચંડ બુદ્ધિને મેધા કહેવાય છે સ્ત્રીની મેધાને દબાવી દેવાય હતી તેથી તે ભણી શકતી નહીં હવે શિક્ષણના દ્વાર ખુલ્લા થઈ જવાથી તે પુરુષો કરતાં ક્યાંય આગળ નીકળી ગઈ છે આ તેની મેધા છે જે ધર્મમાં આજે પણ સ્ત્રીઓને ભણાવતા નથી તે ધર્મના પુરુષો આજે પણ તેમને દબાવીને રાખવા માંગે છે તેઓ માને છે કે દબાયેલી સ્ત્રી જ સુખદાયી થઈ શકે છે મુક્ત સ્ત્રી ખતરનાક થઈ શકે છે તેવું પેલા માને છે ધૃતિ ધૃતિ એટલે ધીરજ સ્ત્રી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ઘણી ધીરજ રાખી શકે છે આમાંથી જ તેની મક્કમ શ્રદ્ધા પ્રગટે છે સ્ત્રીને જલ્દી શ્રદ્ધાથી ચલિત કરી શકાતી નથી ધીરજ વિનાના પુરુષો સફળતા ન મળતા શ્રદ્ધાથી ચલિત થઈ જતા હોય છે જ્યારે સ્ત્રીની શ્રદ્ધા જલ્દીથી ચલિત થતી નથી આ ધીરજ વિભૂતિ છે વૃત્તિને ક્ષમા કહેવાય છે સ્ત્રી પાસે અમાપ ક્ષમા ગુણ હોય છે માતા તો સાક્ષાત ક્ષમા મૂર્તિ જ છે બાળકને મોટું કરતા પહેલા તે હજારો વાર ક્ષમા કરે છે પત્ની તરીકે પણ તે પતિને ઘણી ક્ષમા કરે છે પતિ દારૂડીયો હોય જુગારી હોય વ્યભિચારી હોય તો પણ સ્ત્રી તેને ક્ષમા કરે છે આટલી અને આવી ક્ષમા પુરુષોમાં નથી હોતી તે તત્કાળ હત્યા કરી નાખે છે આ સાત ગુણો વાળી સ્ત્રી પરમેશ્વરની વિભૂતિ છે જો આવી પત્ની ન મળે અને વંઠી ગયેલી મળે તો પરણવા કરતા કુમારા રહેવું સારું બૃહત્મ તથા સામ નામ ગાયત્રી છંદ સામઅમ માસા નામ માર્ગ શીર્ષો અહમતુના કુસુમા કરવાય છે તેમાં બ્રહત્સામ વિભૂતિ છે છંદોમાં ગાયત્રી વિભૂતિ છે માસોમાં માક્ષર મહિનો વિભૂતિ છે અને ઋતુઓમાં વસંત ઋતુ વિભૂતિ છે દુતમ છલયતામ તેજસ તેજસ્વી જયો સ્મી વ્યવસાયોસ્મી સત્વમ સત્વતામહમ છળ કપટ કરનારાઓમાં જુગાર તેજસ્વીઓમાં તેજ જીતનારાઓમાં વિજય નિશ્ચય કરનારાઓમાં મક્કમતા અને સાત્વિક પુરુષોમાં સાત્વિકતા મારી વિભૂતિ છે ઘણાને નવાય લાગે કે જુગારને પણ ભગવાન પોતાની વિભૂતિ બતાવે છે પણ વાત સમજવા જેવી છે જુગાર શિકાર મદ્યપાન વગેરેને નીતિકાર રાજાના દૂષણ માને છે તેમ છતાં આમાં પણ કંઈક ગ્રહણ કરવા જેવું છે અને આક્રમકતા તથા બહાદુરીના ગુણો વધે છે યોદ્ધા અને સેનાપતિ થનારાએ આ ગુણો વિકસાવવા જોઈએ જુગાર રમવાથી દાવપેચ રમવાની કળા અને આવડત વધે છે જુગાર એટલે દૂધ પાસા નાખવાનું અને કુકરીઓ આગળ ચલાવવાનું દૂધ જીવનમાં ખાસ કરીને રાજકીય ખટપટી જીવનમાં આવા દાવપેચ કરતા હોય છે ચાલને ગુપ્ત રાખવી અને સોકઠા રમવા તે બૌદ્ધિક વિકાસ માટે જરૂરી ગણાતું હશે તેથી દુતને પોતાની વિભૂતિ બનાવી હશે અને સ્પષ્ટીકરણ કર્યું છે છલયાતામ અર્થાત છળ કરનારાઓમાં જુગાર હું છું તેજસ તેજ એટલે માત્ર ચહેરાની ચમક જ નહીં પણ સત્ય અને બાબતમાં કોઈનાથી કોઈ મોટો ચમર બનતી હોય તો પણ પોતાની સાચી વાત રાખવી કે આચરવી તે તેજસ્વીતા છે જય જય વિભૂતિ છે જીવન એક સંગ્રામ છે વ્યક્તિને સતત જુદા જુદા ક્ષેત્રોમાં યુદ્ધ કરવું જ પડતું હોય છે કોઈ આર્થિક ક્ષેત્રે જઝુમે છે તો કોઈ સામાજિક ક્ષેત્રે ઝઝુમે છે કોઈ ધાર્મિક ક્ષેત્રની લડાઈ લડે છે તો કોઈ રાજકીય ક્ષેત્રની લડાઈ લડે છે ઘણાને પારિવારિક યુદ્ધ ચાલતું હોય છે તો કેટલાકને પતિ પત્ની વચ્ચે યુદ્ધ ચાલતું હોય છે આમ બધા જ ક્ષેત્રોમાં કોઈને કોઈ અનેક પ્રકારના યુદ્ધો ચાલતા રહે છે સંઘર્ષ વિનાનું જીવન નમાલું જીવન હોય છે અનિષ્ટોની શરણાગતિ કરનારું જીવન હોય છે જે યોગ્ય કહેવાય એટલે જે ક્ષેત્રમાં સંગ્રામ ચાલતો હોય તે ક્ષેત્રમાં વિજય મેળવો તેને જય કહેવાય વિભૂતિ છે જીવનમાં અનિશ્ચિતતા એ મોટી વિડંબના કહેવાય કેટલાક લોકો કશો નિર્ણય કરી શકતા નથી અથવા કરે છે તો તેના ઉપર ટકી શકતા નથી નિર્ણયો બદલ બદલ કરતા રહે છે આવા લોકો મહત્વના કાર્યો કરી શકતા નથી તેથી સાચી વાત ઉપર દ્રઢતા મક્કમતા જરૂરી હોય છે આવી મક્કમતા ભગવાનની વિભૂતિ છે હઠ અને મક્કમતાનો ભેદ સમજવો જોઈએ રાવણ હઠીલો છે ખોટી વાતને પકડી રાખવી તે હઠ છે બધાએ સમજાવ્યો પણ સમજ્યો નહીં પોતાની હઠ પૂરી કરવા તે જજુમ્યો અને અપકિર્તિ સાથે મરણ પામ્યો શ્રી રામ મક્કમ છે સીતાજીને પાછા મેળવવા તે હજાર વિઘ્નો પાર કરીને લંકા પહોંચે છે અને યુદ્ધ કરે છે વિજય મેળવે છે આ મક્કમતા કહેવાય હઠ અને મક્કમતાનો ભેદ સમજવો જોઈએ મક્કમ થવું જોઈએ પણ હઠીલા ન થવાય સત્વમ સાત્વિકતા ભગવાનની વિભૂતિ છે સાત્વિકતા જન્મજાત હોય છે આવા માણસો સરળ સહજ ભલા હિતેચું હોય છે તેને વિભૂતિ ગણાવી છે તે સારા સ્વભાવનું પરિણામ છે વૃષ્ણી નામ વાસુદેવો સ્મી પાંડવા નામ ધનંજય હુનિ નામ પ્યહમ વ્યાસ કવિના મોશના કવિહ હૃષ્ણિ વંશીઓમાં હું વાસુદેવ છું પાંડવોમાં ધનંજય અર્જુન છું મુનિઓમાં વ્યાસ છું અને કવિઓમાં શુક્રાચાર્ય છું પૂર્વે કહેલી વાત યાદ કરો ગીતામાં અહમ મમ શબ્દ છે કોઈ વાર તે શ્રીકૃષ્ણ છે તો કોઈ વાર તે પરબ્રહ્મ વાંચી છે આ વિભૂતિઓ પરબ્રહ્મ પરમાત્માની છે જેમાં શસ્ત્રધારી રામ પણ આવી ગયા આવી જ વાત વાસુદેવ શ્રીકૃષ્ણ કૃષ્ણ પોતાના માટે પણ કહે છે શ્રીકૃષ્ણ કૃષ્ણ યદુવંશી છે તેનો પેટા વંશ વૃષ્ણી વંશ છે કારણ કે પ્રવીણ છે તેમને નાચતા ગાતા વગાડતા રમતા રમાડતા ખાતા ખવડાવતા આવડે છે તે શુષ્ક નથી રસરાજ છે તેમને વિષ્ટિ કરતા યુદ્ધ કરતા વ્યૂહરચતા અને છેવટે સોનાની લંકાનો ત્યાગ કરતા પણ આવડે છે સોનાની દ્વારકા છોડીને તે નીકળી પડ્યા હતા તે ખરું હતું મહાબિનના બધા ક્ષેત્રોમાં તે પારંગત છે તેથી પૂર્ણ પુરુષોત્તમ છે તે વિભૂતિ છે ધનંજય પાંડવોમાં ધન જીતનારો ધનંજય અર્થાત અર્જુન વિભૂતિ છે યુધિષ્ઠિર અતિ ધર્માત્મા હોવાથી મહાન તો છે પણ સફળ સેનાપતિ ન થઈ શકે ભીમ મહાપરાક્રમી છે પણ સૂક્ષ્મ બુદ્ધિ નથી તેથી ભગવાને અર્જુનને સેનાપતિ બનાવ્યો આ રીતે તે વિભૂતિ છે વ્યાસ 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 એટલે કૃષ્ણ દ્વૈપાયન તેમણે જેટલું લખ્યું છે એટલું ભાગ્યે જ કોઈએ લખ્યું હશે મહાભારત અને તેમાં આવેલી આ ગીતા તેમની જ રચેલી છે તેવી તે વિભૂતિ છે ઉષ્ણા કવિ કવિઓમાં ઉષ્ણા એટલે શુક્રાચાર્ય શુક્રાચાર્ય દૈત્યોના ગુરુ છે તેમ છતાં ભગવાન તેમને વિભૂતિ માને છે કવિ એટલે ક્રાંતિ જોડકણા રચનાર નહીં જ્યારે વામન અવતાર ધારણ કરેલા વિષ્ણુ બલિરાજા પાસેથી ત્રણ ડગલા પૃથ્વી માગે છે અને બલિરાજા આપવા તૈયાર થઈ જાય છે ત્યારે શુક્રાચાર્યને વિષ્ણુની રમત દેખાઈ ગઈ તેમણે પોતાના શિષ્યનું અહિત થતું જોયું તરત જ તે સૂક્ષ્મ રૂપ ધારણ કરીને સંકલ્પ કરાવનારી જળઝારીમાં પેસી ગયા જેથી જળ બહાર આવે ઝારીના નાળચાને ચોખ્ખું કરવા તેમાં દર્ભની સળી નાખી જેથી તેમની એક આંખ ફૂટી ગઈ આવા શુક્રાચાર્યને શિષ્યનું અહિત દેખાયું હતું તેથી તેમને કવિઓમાં શ્રેષ્ઠ વિભૂતિ બનાવાયા છે દંડો દમય તામસમી નીતિ રસમી જિગીશતામ મૌનમ ચેવાસ્મિ ગોહ્યાનામ જ્ઞાનમ જ્ઞાન વાસન કરનારાઓમાં દંડ વિભૂતિ છે વિજય મેળવનારાઓમાં કુટ નીતિ છું ગુપ્ત રહસ્યો સંગરનારાઓમાં મૌન છું અને જ્ઞાનીઓમાં જ્ઞાન મારી વિભૂતિના રૂપમાં હું છું દંડો બધા માણસો શાસક થઈ શકતા નથી શાસન સજ્જનો ઉપર કરવાનું નથી હોતું દુષ્ટો ઉપર કરવાનું હોય છે સજ્જનો તો સ્વયંભૂ આજ્ઞા પાલક હોય છે પણ દુષ્ટ પ્રકૃતિના લોકો શાસક વિરોધી હોય છે તેમને દંડ દ્વારા જ વશમાં કરી હોય છે એટલે રાજા પરાક્રમના પ્રતિક એવા દંડને ધારણ કરે છે દુષ્ટોનું દમન કરે તે જ શાસક થઈ શકે આવા દંડને ધર્મદંડ કહેવાય છે તે વિભૂતિ છે આવો ધર્મદંડ હોય તો જ રામ રાજ્ય આવી શકે માત્ર ધૂન બોલાવાથી રામ રાજ્ય ન આવે નીતિ એટલે કૂટનીતિ કૂટનીતિ એટલે શત્રુ પક્ષના કપટને ઓળખીને તેની જાળમાં ન ફસાવું તે જે લોકો કૂટનીતિ વિનાના ભોળા ભલા હોય છે તે વિજય નથી મેળવી શકતા તે ષડયંત્રોના શિકાર થઈ જતા હોય છે રાજકારણનું યુદ્ધ ષડયંત્રો વિનાનું હોતું નથી આ ષડયંત્રો રૂપી ચક્રવ્યુહ ને ભેદી જાણે તે જ વિજય મેળવી શકે આવી કૂટનીતિ ભગવાનની વિભૂતિ છે મૌનમ રાજકારણ ગુપ્તતા વિનાનું હોય નહીં બળબડીયો માણસ ગુપ્તતા રાખી શકે નહીં તેથી પીડ રાજનેતાનું પ્રથમ લક્ષણ ઓછું બોલવું મુદ્દાનું બોલવું વધુ ચૂપ રહેવું તે છે જેનો ચહેરો ન કરી શકાય જેના પેટનો તાગ ન બેળવી શકાય તેને મુત્સદી કહેવાય તે જ ગુપ્ત રહસ્યોને પચાવી શકે તેમાં મૌન સેવવું એ મહત્વનું છે એ વિભૂતિ કહેવાય જ્ઞાનમ જ્ઞાનીઓમાં જ્ઞાન એ ભગવાનની વિભૂતિ છે જ્ઞાન શાસ્ત્રાધ્યનથી અનુભવોથી અને પ્રયોગશાળાના પ્રયોગોથી થાય આ ત્રણેય તત્વોને એકબીજાના પૂરક બનાવી મેળ કરવામાં આવે તો તે સાચું જ્ઞાન થઈ શકે જ્ઞાન ઓચિંતાનું ન થાય જ્યારથી આપણે ઓચિંતાનું જ્ઞાન થવાનું માનતા થયા ત્યારથી આપણે બ્રહ્મ જ્ઞાનના શિકાર થયા ચપટી વગાડતા જ્ઞાન થઈ જતું નથી તે છે લાંબી તપસ્યા પછી જ્ઞાન થતું હોય છે અને તે અનુભવ તથા પ્રયોગશાળાની એરણું પર ચકાસાયેલું હોવું જોઈએ કોઈ માણસને ભગવાન માનવો અને તે માણસ પોતે જ પોતાને પૂર્ણ જ્ઞાન થયાનો પ્રચાર કરે અને ડાયા મનાતા લોકો માની લે તો તે બૌદ્ધિક પતન જ કહેવાય સાચું જ્ઞાન શાસ્ત્રાભ્યાસથી અનુભવોથી અને પ્રયોગશાળાથી ક્રમે ક્રમે લાંબા સમયે આવતું હોય છે આવું જ્ઞાન ભગવાનની વિભૂતિ કહેવાય યાપી સર્વ બીજમ તદ મર્જુન ન તદસ્તી વિના યત્ન્મયા ભૂતમ ચરાચરમ વિશ્વની બધી ચરાચર રચનાઓનું જે બીજ છે તે મારી વિભૂતિ છે મારા વિના કશું જ અસ્તિત્વ નથી બીજ પ્રત્યેક ઉત્પત્તિનું બીજ હોય છે બીજ એટલે મૂળ કારણ ચર અચર બધું ભગવાનથી જ ઉત્પન્ન થયું છે તેથી તેને સનાતન બીજ કહેવાય છે બીજનો નાશ ન કરવો જોઈએ કારણ કે બીજ ભગવાનની વિભૂતિ છે તો અસમી મમ દિવ્યા નામ

આ બધી વિભૂતિઓ માત્ર ભારત દેશ જેવા વિશ્વના એક દેશ પૂરતી જ કરી છે ભારત સિવાયના બીજા દેશોમાં પણ ઘણી વિભૂતિઓ છે જ જેમ કે ગંગાની માફક નાઇલ વોલ્ગા મિસિસિપી વગેરે અનેક નદીઓ વગેરે છે જ પણ અહીં માત્ર ભારત દેશ પૂરતી જ વાત કરી છે ખરેખર તો વિભૂતિઓનો કોઈ અંત નથી ચારે તરફ વિશ્વભરમાં વિભૂતિઓ છે જ તો હવે શું કરું

વિશ્વભરમાં જ્યાં કોઈ તત્વ વિશિષ્ટ શક્તિ સંપન્ન દેખાય તે પરમેશ્વરના અંશથી ઉત્પન્ન થયેલ તેની વિભૂતિ હિન્દુ પ્રજા બધા ધર્મોમાં બધા ભગવાનો અવતારો તીર્થંકરો પૈગંબરો પીર ઓલિયા વગેરે સૌને માને છે સન્માને છે આમાંથી સર્વ ધર્મ સહિષ્ણુતા આપોઆપ આવે છે જે લોકો માત્ર અમારો જ ભગવાન સાચો છે બાકી બધા ખોટા છે તેમનું નામ લેવાથી પણ પાપ લાગશે નરકમાં જશો એવી જન્માવી છે તે નથી થઈ શકતા ગીતામાં આવી કટ્ટરતા નથી તે તેનું મોટું જમા પાસું કહેવાય અધ્યાયનો ઉપસંહાર કરે છે અથવા બહુ નૈતેન કિમ જ્ઞાતેન તવાર્જુન વિષ્ટભ્યાહમિદમ કૃષ્ણ મેં કાંસે જગત હે અર્જુન હવે વધુ જાણીને શું કરીશ આ પૂરું બ્રહ્માંડ હું મારા એક અંશમાં ધારણ કરી અને સ્થિત છું આટલું બધું કહેવાનો સાર છે કે આ બધું દ્રશ્ય અદ્રશ્ય બ્રહ્માંડને પરમેશ્વર પોતાના એક અંશ માત્રમાં ધારણ કરીને સ્થિર છે પરમાત્મા અનંત છે તો પણ તેના કરોડમાં અંશમાં આ બ્રહ્માંડ છે તેનો પાર નથી આવા પરમાત્માને બહુ જાણવાથી શું થશે એટલું જ સમજવાનું કે આ બધી વિભૂતિઓ તો નામ માત્ર ની જ છે બાકી તેનો પાર નથી તે અનંત છે અપાર છે વિભૂતિયોગ નામે દસમો અધ્યાય પૂર્ણ